This program is brought to you by the Indian Funkar Show. નમસ્કાર મિત્રો, હું હેમંત મદ્રાસી, સુરતનો જ કવિ ચિત્રકાર. મારી પ્રથમ વાર્તા ગુજરાત મિત્રમાં 1983માં છપાયેલી. એ પછી જુદા જુદા સામયિકો અખબારોમાં મારી વાર્તાઓ છપાતી રહેતી ને 1992માં સુરતમાં હિન્દી પ્રચારક મંડળના ઉપક્રમે ગઝલનો શિબિર ચાલતો. સુરતના જ સુપ્રસિદ્ધ કવિઓ નયનભાઈ દેસાઈ, રવિન્દ્રભાઈ પારેખ તથા બકુલેશભાઈ દેસાઈ એ ચલાવતા ને ઉસ્તાદ મન્નાલાલ ચોકસી પણ ત્યાં આવીને માર્ગદર્શન આપતા. તો એ શિબિરમાં હું જતો, ત્યાં તરહી પંક્તિ આપીને અમને ગઝલના છંદ, રડીફ, કાફિયા વિશે સમજ અપાતી ને એ રીતે અમે ધીરે ધીરે ગઝલો લખતા થયા. એ પછી ને એ શિબિરની ફળશ્રુતિ રૂપે અનુસંધાન નામનો એક સહિયારો સંગ્રહ પણ છપાયેલો. નયનભાઈ દેસાઈના સંપાદન હેઠળ એ સંગ્રહમાં મારી 3 ગઝલો છપાયેલી. એ પછી શેર, ગઝલો વગેરે લખાતા રહ્યા, પણ ક્યાંય હું મોકલતો નહોતો હતો કે કાંઈ ગઝલ પણ રજૂ નહોતો કરતો. પછી 1991માં મારી લઘુનવલ ધારો કે એક સાંજ આપણે મળ્યા ગુજરાત મિત્રની રવિવારી પૂર્તિમાં ધારાવાહિક રૂપે પણ છપાયેલી. એ પછી છેક 2013માં સાહિત્ય સંગમમાં તરહી ગઝલ મુશાયરો થતો. તરહી મુશાયરો તે બસ 2013થી હું લગભગ નિયમિતપણે એમાં મારી ગઝલો રજૂ કરતો થયો ને એ અરસામાં જ કવિશ્રી રહીશભાઈ મણિયારના માર્ગદર્શન હેઠળ નર્મદ લાઇબ્રેરીમાં ગઝલ અને કાવ્ય ગોષ્ઠી નામે ગુફ્તગુન નામનો કાર્યક્રમ થતો. ત્યાં પણ હું જતો, રહીશભાઈ પાસેથી ગઝલની બારીકીઓ તથા ગઝલમાં લેવાતી છૂટ વિશે જાણવા મળ્યું ને પછી તો સતત ગઝલો લખાતી રહી. ફેસબુક અને વોટ્સએપ પર પણ મારી ગઝલો હું રજૂ કરતો થયો ને એ દ્વારા સાહિત્ય રસિકો, કવિ મિત્રો સુધી મારી ગઝલો પહોંચતી થઈ. વોટ્સએપમાં કાવ્ય સરિતા, કાવ્ય અમૃત જેવા ગ્રુપની પ્રવૃત્તિના ભાગરૂપે પણ મેં ઘણી ગઝલો લખી. સંગતિ નામના ગઝલ કાવ્ય સંગ્રહ થયો સહિયારો, એમાં પણ મારી ગઝલો 2015માં પ્રકાશિત થઈ. ધ ઇન્ડિયન ફનકાર શોનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને મારી ગઝલ કહેવાની તક આપી, એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ધ ઇન્ડિયન ફનકાર શો નવા નવા કવિઓ, કલાકારોને ખૂબ સરસ પ્લેટફોર્મ આપી રહ્યું છે ને એના કરતા હર્તા શ્રી અભિષેક ગલસર ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સાહિત્ય રસિકો સુધી અમને પહોંચાડવા માટે એમનો જેટલો આભાર મને એટલો ઓછો છે. તો મિત્રો, હવે મારી ગઝલ તમારી સમક્ષ રજૂ કરું છું. એક ગઝલ રજૂ કરું છું કે સાધના ખૂબ એક ધારી છે ગઝલ, કે સાધના ખૂબ એક ધારી છે ગઝલ, સાચા સાધકની થનારી છે ગઝલ. કે ના ગમે તમને તો મારી છે ગઝલ, કે ના ગમે તમને તો મારી છે ગઝલ, જો ગમે તમને તમારી છે ગઝલ. કે માર્ગદર્શન મેળવી તે અન્યનું, કે માર્ગદર્શન મેળવી તે અન્યનું, કેટલી વેળા મથારી છે ગઝલ. ને વાત મેં મારી કહી જોકે હતી, કે વાત મેં મારી કહી જોકે હતી, કોઈને લાગે કે તારી છે ગઝલ. ને ચોટ હું ધાર્યા મુજબ આણી શક્યો,
કે જો હું ધાર્યા મુજબ આણી શક્યો એથી સૌએ આવકારી છે ગઝલ ને હો બધું પણ શેર ના બનશે કડીક કે હો બધું પણ શેર ના બનશે કડીક હાથ તાળી આપનારી છે ગઝલ ને ના વધારે કંઈ કહો ઠીક છે કે ના વધારે કંઈ કહો ઠીક છે એટલું તો કહેજો સારી છે ગઝલ કે સાધના ખૂબ એક ધારી છે ગઝલ સાચા સાધકની થનારી છે ગઝલ બીજી ગઝલ રજૂ કરું કે આપણી વચ્ચે ભલે અંતસ નથી કે આપણી વચ્ચે ભલે અંતસ નથી પહેલાં જેવી દોસ્તી પણ ચોક્કસ નથી કે ના સમજ કે એ કશું કરશે નહીં કે ના સમજ કે એ કશું કરશે નહીં એટલી પણ નારી બેબસ નથી કે દોરડા પર ચાલવાનું રોજનું કે દોરડા પર ચાલવાનું રોજનું જિંદગીથી મોટું કો સરકસ નથી ને પ્રેમની મારા શું આપું સાબિતી કે પ્રેમની મારા શું આપું સાબિતી ચાહું છું હું એટલું બસ નથી કે રંગીની થોડી હજી મારામાં છે કે રંગીની થોડી હજી મારામાં છે માને છે તું એટલો નિરસ નથી કે માને છે તું એટલો નિરસ નથી ને છેલ્લો શેર કે ક્યાં હવે કોઈ નવી ઘટના બને કે ક્યાં હવે કોઈ નવી ઘટના બને જિંદગી સારી છે પણ દિલકશ નથી આપણી વચ્ચે ભલે અંતસ નથી પહેલાં જેવી દોસ્તી પણ ચોક્કસ ધ ઇન્ડિયન ફનકાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો